ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહેવાના એધાણ. ત્રિપાંખિયા જંગની શક્યતાની સાથે અપક્ષ ઉમેદવારો પણ હવે મેદાને પડ્યા. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની ટિકિટની ફાળવણી કર્યા બાદ અસંતોષ વ્યાપી જવા પામ્યો છે, ત્યારે 32થી વધારે જગ્યાએ અસંતોષ જોવા મળી રહ્યો છે. 32 વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોમાં અસંતોષ જોવા મળતા ભારે ચરમસીમા પર આ અસંતોષ બહાર આવી રહ્યો છે. ત્યારે મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, જેને લઈને હવે સભાઓ શરૂ થઈ છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના વાલેરા ગામ નજીક માવજીભાઈ દેસાઈના સમર્થનમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. માવજીભાઈ દેસાઈ અપક્ષમાં વિધાનસભાની ચૂંટણી લડે તે શક્યતા સીવવામાં આવી છે, જેને લઈને સમાજ એક થયો હતો. મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્રિત થયા હતા. ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભારતીય જનતા પાર્ટી સહિત કોંગ્રેસ પક્ષના નેતાઓની પણ હાજરી જોવા મળી હતી. સમાજ એક થયો છે ત્યારે માવજીભાઈ દેસાઈ અપક્ષમાંથી ઉમેદવારી કરે તેવી સમાજના આગેવાનોની માંગ છે. હવે જોવાનું રહ્યું કે હવે માવજીભાઈ દેસાઈ અપક્ષમાં ઉમેદવારી કરશે કે નહીં. ગુજરાત વિધાનસભામાં આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં વાઘોડિયા વડોદરાથી મધુશ્રી વાસ્તવે પણ અપક્ષમાં ચૂંટણી લડવાનું મન બનાવી ચૂક્યા છે, ત્યારે અનેક જગ્યાએ હવે અપક્ષ ઉમેદવારો તૈયાર થઈ રહ્યા છે. આ વખતે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સામે ઉમેદવારો અપક્ષમાંથી ચૂંટણી લડે તેવી શક્યતા સેવાઈ રહી છે, જેને ખાળવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં ધામા નાખ્યા છે. અને સીઆર પાટીલે પણ આ રોષને, આક્રોશને, જે ભારતીય જનતા પાર્ટીમાં જે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યાંને ઠાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સમાજ એકત્રિત કરી ધાનેરા તાલુકાના વાલેરા ગામ નજીક માવજીભાઈ દેસાઈના સમર્થનમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્રિત થયા હતા. અને સમાજના લોકો દ્વારા માંગ ઉઠવા પામી હતી કે માવજીભાઈ દેસાઈ અપક્ષમાંથી ઉમેદવારી કરે તેવી સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે. ત્યારે આવનારી 2022ની ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહેવા બેઠક વ્યવસ્થામાં ગોઠવાઈ અને આપણી આ વ્યવસ્થાને માન આપીશું. સૌને વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરશે, ત્યાં બેસી જશો. બધાને વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સર્વ સમાજમાં આ સંમેલનમાં આપ સાથ છે, અમે ધાર્યા છો. અમે